મિત્રો, આજથી ગુજરાતની અંદર વરસાદનું જોર છે તે ઘટશે. વરસાદ જે વિસ્તારમાં પડે છે ત્યાં વધુ વરસાદ પડે છે, અને જે વિસ્તારની અંદર વરસાદ નથી તે વિસ્તારની અંદર ફક્ત ઝાપટા, અથવા તો હજી પણ એવા વિસ્તાર છે જ્યાં બિલકુલ વરસાદ છે તે થયો નથી. આ વિશેની તમામ માહિતી છે તે તમને આજના વિડીયોમાં આપવાની છે, તો થોડો ટાઈમ કાઢી આજનો વિડીયો છે તેને ખાસ અંત સુધી જોજો. મિત્રો, સૌથી પહેલાં જોઈ લઈએ તો ગઈકાલે કઈ કઈ જગ્યાએ સૌથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યની અંદર કુલ 193 તાલુકામાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે. જૂનાગઢના માંગરોળની અંદર 12 કલાકમાં 12 ઇંચ વરસાદ, ચોરવાડમાં 9 ઇંચ વરસાદ, ગડુમાળિયામાં 8 ઇંચ, તાલાલામાં 6.5 ઇંચ, ઉના કેશોદમાં 5 ઇંચ વરસાદ છે તે પડ્યો છે. વિસાવદર અને કેશોદમાં 4.5 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે. ખંભાળિયા, ગીર ગઢડા, વેરાવળ, ચોટીલા અને ગોંડલની અંદર 4 ઇંચ વરસાદ છે તે પડ્યો છે. આમ ગઈકાલે આટલા વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ છે તે પડ્યો હતો. મિત્રો, જ્યાં વરસાદ પડે છે ત્યાં સિસ્ટમ વધુ સક્રિય થઈ એક સાથે ઘણું બધું પાણી છે તે ઠલવાઈ જાય છે, અને જે વિસ્તારમાં વરસાદ નથી થતો તે વિસ્તાર હજી પણ ફક્ત ઝાપટા જ પડ્યા છે, અથવા તો અમુક વિસ્તાર એવા છે ત્યાં હજી પણ કોરા છે. મિત્રો, દિલ્હીની અંદર સપ્ટેમ્બરનો 19 વર્ષનો સૌથી વધુ વરસાદ છે તે વરસી ગયો છે. આમ ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ પડે છે ત્યાં ધોધમાર એક સાથે ઘણું બધું પાણી છે તે ઠલવાઈ જાય છે, અને જે વિસ્તારની અંદર વરસાદ નથી ત્યાં હજી પણ કોરા છે, અને તે વિસ્તાર કોરા રહે તેવી પણ સંભાવના રહેલી છે. સાર્વત્રિક વરસાદ છે તે આ રાઉન્ડની અંદર નહીં જોવા મળે. હવે મિત્રો, જોઈ શકો છો આજે ગુજરાતના કયા કયા ભાગની અંદર વરસાદની આગાહી છે, તો તમે જોઈ શકો છો જ્યાં પીળો કલર છે ત્યાં આજે વરસાદ પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત અને નવસારી આટલા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે, જ્યારે ભારે વરસાદની શક્યતા તો ગુજરાતની અંદર ફક્ત 3 જિલ્લાની અંદર જ છે. વલસાડ, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આ 3 જિલ્લાની અંદર જ ભારે વરસાદની આગાહી છે, જ્યારે જ્યાં જ્યાં ગ્રીન કલર છે ત્યાં ફક્ત ઝાપટા પડશે અથવા તો સાવ પણ વરસાદ ન આવે તેવું પણ બની શકે. જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ આજે ગ્રીન કલરનો વિસ્તાર છે ત્યાં ઝાપટા પડે પણ જોરદાર પણ ઝાપટા છે તે પડી શકે છે, અથવા તો સાવ ન પણ વરસાદ પડે તેવું પણ બની શકે છે. તો આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાની અંદર ફક્ત ઝાપટા પડશે અથવા તો વરસાદ નહીં પડે એવું બનશે.